हयू बाळवा करता हाथ बाळवा सार। आ कहेवत केवी रीते बनी एनी कथा कहेशे बोलका बाबा। हयो बाळवा करता हाथ बाळवा सारा। आ कहेवत बनी एवा समय के ज्यारे हजी वस्त्रो पहेरवानुं चलन न हतुं। એટલે એમાં થાય શું કે આમ તો 12 મહિના વાંધો નતો આવતો વધારે, પણ ખાસ આવો શિયાળાનો સમય હોય, ઠંડી હોય, ત્યારે શું છે કે જે જવાનિયાઓ હોય, કુંવારા હોય, એ કુંવારાઓ લોકોને સાંજ પડે એટલે બધા જે પરિણીત હોય પોતપોતાની ક્રિયામાં જતા રહે, એટલે આ લોકોને ખબર જ ના પડે, એમને આમ અહખ જેવું થાય, એમને મજા જ ના આવે, અને બિચારાઓ સાંજ પડે એટલે બહુ હેરાન હેરાન થઈ જતા હતા, અને એમને ખબર નથી પડતી કે આવું કેમ થાય છે। પણ આ જવાનિયાઓની તકલીફ એક ગરડા કાકાથી ના જુએ, એટલે ગરડા કાકાએ બહુ વિચાર કર્યો અને પછી એમણે નક્કી કર્યું કે જેવું આમ સાંજના 5:30-6 વાગવા આવે એટલે એ બધા જવાનિયાઓને એમણે ભેગા કર્યા, અને ભેગા કરીને કીધું કે આ જો વચ્ચે લાકડા સળગાયા છે એની તાપણી કરો। અને પછી તો એ વખતના તો જવાનિયા એવા કે વડીલ કે એટલે માની લેવાનું, એટલે રોજ સાંજ પડે એટલે બધા તાપણું કરે, નાચે કૂદે અને મજા કરે, એટલે એ લોકોની જે તકલીફ હતી એ દૂર થઈ ગઈ। આમ તો એ વખતે પ્રથા હતી કે આમ વડીલને પૂછાય નહીં, પણ એક અવર ઝંડો હતો એનાથી રેવાયું નહીં, એટલે મહિનો 1.5 મહિનો રોજ આમ તાપણી પડીને હાથ છે ક્યાં કરે। તેણે એક દિવસ ખાલી આમ દાદાને પૂછી લીધું કે દાદા, આ તમે રોજ સાંજે અમારી પાસે હાથ તપાવડાવો છો, એનું કારણ શું? ત્યારે દાદા બોલ્યા હતા કે બેટા, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા। સમજ્યા? બહુ જૂની કહેવત છે।